ચલો જો હવે ધ્યાન આપજો કે આપણો જે સવાલ છે એ જરા વાંચી લઈએ પહેલાં. યુઝિંગ ધ ફોલોઈંગ ડેટા કેલ્ક્યુલેટ ધ વર્કિંગ કેપિટલ સાયકલ ફોર XYZ લિમિટેડ. વેચાણ આપેલું છે સેલ્સ 3000, બરાબર. હવે સેલ્સનું તો હાલમાં કંઈ ખાસ કામ નથી. કોસ્ટ ઓફ પ્રોડક્શન આપેલી છે 2100. કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે વેચાણનું પણ આપણને કામ પડશે. ઓકે, વેચાણનું પણ આપણને કામ પડશે. વેચાણનું કામ આપણને ક્યાં પડશે? તૈયાર માલના સ્ટોકમાં, તૈયાર માલના સંગ્રહનો ગાળો શોધવાનો ને, એમાં વેચેલ માલની પડતર જોઈશે ને. ત્યાં પછી કોસ્ટ ઓફ પ્રોડક્શન 2100, એક એમાં કામ લાગશે. ઉત્પાદન પડતર, અર્ધ તૈયાર માલને રાખવાના મુદતમાં, અર્ધ તૈયાર માલની મુદતમાં. પછી પરચેઝી છે, કેના માટે કામ લાગશે? કાચા માલના માટે, બરાબર. 600 એવરેજ રો મટીરિયલ સ્ટોક, રો મટીરિયલ એટલે કાચા માલનો સરેરાશ સ્ટોક. પછી અર્ધ તૈયાર માલની સરેરાશ સ્ટોક, પછી તૈયાર માલની સરેરાશ સ્ટોક, અને એવરેજ ક્રેડિટર્સ ને એવરેજ ડેપ્ટર્સ આપેલા છે, બરાબર. તો આપણે કરીએ શરૂઆત. ઓકે ઓકે, ચલો તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલું આપણે સૂત્ર જે છે, સરેરાશ કાચા માલનો સ્ટોક. હવે સરેરાશ કાચા માલનો સ્ટોક કેટલો આપેલો છે? 80 આપેલો છે, છેદમાં વપરાયેલ કાચા માલની પડતર. વપરાયેલ કાચા માલની પડતર કેટલી હશે? તો કે જે આપણે ખરીદી કરી હશે તે જ હશે 600, અને ગુણ્યા દિવસો નથી કીધા એટલે 365 લેવા પડશે. કંઈ નથી કીધું એટલે ક્લિયર. ચલો ત્યાર પછી સરેરાશ અર્ધ તૈયાર માલનો સ્ટોક. સરેરાશ અર્ધ તૈયાર માલનો સ્ટોક એટલે વર્ક ઇન પ્રોગ્રેસ કહેવાય છે ને. 85 છેદમાં ઉત્પાદન પડતર. ઉત્પાદન પડતર એટલે કોસ્ટ ઓફ પ્રોડક્શન કેટલી આપેલી છે? 2100 ગુણ્યા કોઈ દિવસો નથી એટલે 365 જ લેશું મુદત શોધવા માટે. ચલો સરેરાશ તૈયાર સ્ટોક. સરેરાશ તૈયાર માલનો સ્ટોક એટલે આપણે સેલ્સ જે છે તે તૈયાર માલનો, અરે ફિનિશ ગુડ સ્ટોક આપેલું છે 180, અને વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર એટલે, વેચેલ માલની પડતર એટલે વેચેલ માલની પડતર કઈ હશે? સેલ્સની ગણાશે, હે ને? સેલ્સ ગણાશે. વેચેલ માલની પડતરમાં સેલ્સની ગણાશે. ઉત્પાદન પડતર છે એ જ આપણે સેલ્સમાં લેવી પડશે, કારણ કે એની એટલે એ જ આપણે વેચેલ માલની પડતરમાં લેવી પડશે, હે ને? એટલે વેચેલ માલની પડતર એટલે કે એની અંદર કોઈ બીજા વધારાના ખર્ચા થયા નથી. જો ઉત્પાદન પડતર પછી કોઈ બીજા ઓફિસ કે બધા વહીવટી ખર્ચા થયા નથી. ક્લિયર. ત્યાર પછી સરેરાશ વેપારી લેણા. સરેરાશ વેપારી લેણા, લેણા એટલે ડેપ્ટર્સ. 350 છેદમાં ઉધાર વેચાણ. ઉધાર વેચાણ કેટલું છે? ખાલી વેચાણ આપેલું છે 3000, અહીંયા વેચાણ લેશું, બરાબર છે. અને અહીંયા કેટલા આવશે? સરેરાશ વેપારી દેવા. સરેરાશ વેપારી દેવા એટલે ક્રેડિટર્સ જે 90 આપેલા છે, અને ઉધાર ખરીદી એટલે જે ખરીદી હશે તે ઉધાર જ છે પૂરેપૂરી એમ સમજીને ચાલશું. 600 × 365. ચલો ગણતરી કરાવો જોઈએ. પહેલામાં શું આવશે? 80/600 × 365 કરો જોઈએ. ₹48.67 એટલે 49 લઈ લઉં. પછી બીજામાં વર્ક ઇન પ્રોગ્રેસમાં સોરી 14.77 એટલે 15 જ લઈ લઉં છું, બરાબર. ચલો પછી ડેઈસ છે ને, ડેઈસ દિવસો, તમારે દિવસો એમ લખવાનું. ચલો ત્યાર પછી 180/2100 × 365. ₹31. પછી 350/3000 × 365.
કેટલા આવે છે? 42.58 એટલે 43 લઈ લઉં છું. અને લેણદારના ગુણોત્તરમાં, એટલે કે લેણદારના ગુણોત્તરની જગ્યાએ આપણે એમ પણ કહી શકીએ કે ચૂકવણીની મુદત, અહીંયા શું લખી શકીએ? ઉઘરાણીની મુદત, ઉઘરાણીનો સમયગાળો. ચલો કેટલો આવશે ચૂકવણીની મુદત? એટલે 55 લઈ લઈએ. ચલો મને કહેશો કે કાચી કાર્યશીલ મૂડીનો ગાળો કેટલો આવે છે, મુદત કેટલી આવે છે? એમાંથી 55 બાદ કરો એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડીનો ગાળો અથવા તો ચક્ર અથવા તો મુદત 83 દિવસો આપણો જવાબ આવી ગયો. ક્લિયર? હવે મને કહેશો, જો અત્યારે આપણે નવું ટૉપિક શરૂ કરતા પહેલાં સાથે સાથે સમજતા જઈએ કે જો આ 83 દિવસ આવે તો 83ની જગ્યાએ માની લો કે 100 દિવસ જવાબ આવતે તો આપણને વધારે ફાયદો કે 83 આવે તો વધારે, મતલબ 100 દિવસ આવતે એમાં વધારે ફાયદો કે નુકસાન? ત્યાંસી અને 100 માર્ચે કમ્પેર કરીએ તો કયું સારું? આપણે શોધી તો લીધું પણ કયું સારું કોઈ કહી શકશે? બોલો. નહીં ને? ચલો હું તમને કહું કે તમારી પાસે જે પૈસા, જે રૂપિયા છે ઇન્વેસ્ટ કરવા માટે, તમે કાચા માલમાં એટલે કે કોઈ માલનું ઉત્પાદન કરવા માટે દાખલ કરો છો, એ પૈસાને વાપરો છો, તો એ પૈસા પાછા તમને ક્યારે મળે તો સારું? જલ્દી મળે તો સારું કે મોડા મળે તો સારું? જલ્દી મળે તો સારું ને. આ એ બતાવે છે કે તમારી કાર્યશીલ મૂડીમાં જે તમે પૈસા દાખલ કરો છો એ કેટલા દિવસમાં પાછા તમને મળશે. તો કેટલા દિવસમાં મળશે? 83 દિવસ, બરાબર ને? હવે તમારે કમ્પેર કરવું હોય, તમને બે અલગ અલગ બે માહિતી આપેલી હોય, બે અલગ અલગ ઉત્પાદન માટેની માહિતી આપેલી હોય, તમે કમ્પેર કરીને કહી શકો કે કઈ વસ્તુ સારી. અચ્છા હવે આને માનો કે 83 દિવસ છે ને, ઘટાડવા હોય તો કયા પગલાં ઉઠાવી શકાય? 83 દિવસને ઘટાડવા હોય તો કઈ કઈ વસ્તુ ઘટાડવાથી 83 દિવસ 83 છે તે ઘટી શકે, અથવા તો કઈ કઈ વસ્તુ વધારવાથી 83 જે છે ઘટી શકે? કાચા માલના વપરાશનો મુદત છે, ગાળો છે, અર્થ તૈયાર માલના રાખવાનો ગાળો છે, તૈયાર માલના સંગ્રહનો ગાળો છે, અથવા દેવાદાર ગુણોત્તર એટલે કે ઉઘરાણીની મુદત છે. આ ચારમાંથી કોઈ પણ વસ્તુમાં થોડો થોડો ઘટાડો કરતા જાઓ તો તમારો સરવાળો 138ની જગ્યાએ ઓછો આવે કે નહીં? અને એ ઓછો આવે તો પણ 83 દિવસ ઘટે? એ ઉપરાંત થોડોક ચૂકવણીની મુદતમાં થોડી વધારે એને એની સાથે વાતચીત કરીને કહો કે ભાઈ હમણાં થોડું પ્રોબ્લેમ છે, થોડુંક વધારે દિવસ લાગી જશે, 55ની જગ્યાએ 56 દિવસ કરો, 57 કરો, 60 દિવસ કરી નાખો, બે મહિના કરી દો, હે તો પણ તમારે બાદબાકી વધી જશે એટલે આંકડો ઘટી જશે કે નહીં? તો તમારા પૈસા રિટર્ન આવવા માટે ઝડપ, મીન્સ કે એક આખું ચક્ર છે તે નાનું થઈ જશે ને, કાર્યશીલ મૂડીનું જે ચક્ર છે એને ઉથલો નાનું થશે ને, 83ની જગ્યાએ ઘટશે ને. તો જલ્દી જલ્દી તમારી પાસે પૈસા પાછા આવતા હોય હે તો તમે માની લો કે તમને અત્યારે ગણતરી કરી કે 83 દિવસમાં તમારા પૈસા પાછા આવે છે,
બરાબર, એટલે તમે શું કરશો, તમારી પાસે એક રૂપિયો પણ છે નહીં તો તમે શું કરશો આ ધંધો કરવા માટે? 80 દિવસ માટે તમે લોન લેશો, લોન લેશો અને તમે ધંધો સ્ટાર્ટ કરશો ને 80 દિવસ પછી તમે એને પૈસા રિટર્ન કરશો તો તમારે 80 દિવસનું વ્યાજ આપવું પડશે. ઓકે, અચ્છા, હવે એની જગ્યાએ તમે આ સમયગાળો ઘટાડી દો અને વહેલા પૈસા ચૂકવી દો તો વ્યાજ ઓછું આપવું પડે. વ્યાજ ક્લિયર ને? અને જો આ સમયવાળો વધી જાય તો તમારે વધારે વ્યાજ આપવું પડે. ઓકે, તમને ખબર છે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ શું છે? ક્રેડિટ કાર્ડમાં તમને 45 દિવસની મુદત આપે, ખબર છે? એ શા માટે આપે? કોઈ ધંધાદારી લોકો માટે ક્રેડિટ કાર્ડ હોય, ખરેખર ધંધાદારી લોકો માટે જ હોય, સામાન્ય લોકો માટે નથી હોતું. એ ધંધાદારી લોકો શું કરે, ક્રેડિટ કાર્ડથી માલ ખરીદે, કાચો માલ અથવા તો જથ્થાબંધ માલ ખરીદે, જથ્થાબંધ માલ ખરીદી અને પછી વેચે, વેચી અને પછી પૈસા આવે ત્યાં સમય તેટલા સમયની અંદર એ લોકોને એક સમય મળી જાય, બરાબર, કે માલ ખરીદો પછી રાખો પછી એનું સેલ્સમેનિંગ કરો અને પછી વેચો. અને જો એટલું કામ એ 45 દિવસની અંદર અંદર પૂરું કરી દેતો હોય તો ક્રેડિટ કાર્ડવાળા એક પણ રૂપિયો વધારાનો લે છે નહીં. તો ઘણા લોકો ક્રેડિટ કાર્ડ ઉપરથી ઘણો બધો સારી રીતે બિઝનેસ કરી શકતા હોય, જેનો કાર્યશીલ મૂડીનો સમયગાળો કેટલો હોય, 45 દિવસથી ઓછો હોય, તો એ લોકો આરામથી ધંધો કરે કે નહીં વગર કોઈ ઇન્વેસ્ટમેન્ટથી? મોટું ફિક્સ ઇન્વેસ્ટમેન્ટ થાય પણ કાર્યશીલ મૂડી માટે કોઈ ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે એને? હા, તો આ જે દિવસ છે એ ક્રેડિટ કાર્ડવાળા 45 દિવસ એને સ્ટાન્ડર્ડ રાખે છે કે જો 45 દિવસ હોય તો તમે આરામથી ધંધો કરી શકો. એટલે આમ તો 30 દિવસ આપે અને 15 દિવસ બિલ આવ્યા પછીના બીજા 15 દિવસ, એટલે 1 મહિનો ફ્રી મુદત અને બિલ એ લોકો મોકલે ત્યાર પછીના બીજા 15 દિવસ, એટલે ટોટલ 45 થાય. એટલે વેપારી લોકો માટે આ ક્રેડિટ કાર્ડ બહુ સારી વસ્તુ છે, બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ, હજુ 1-2 દાખલા આવા ગણીએ. બોલો. જો તમે એબીસી લિમિટેડ હેઝ ઓબટેન્ડ ધ ફોલોઈંગ ડેટા કન્સર્નિંગ ધ એવરેજ વર્કિંગ કેપિટલ સાયકલ ફોર અધર કંપનીઝ ઇન ધ સેમ ઇન્ડસ્ટ્રી. પહેલી વાત તો એ લોકોએ એબીસી લિમિટેડે પોતાની જેવી ઉદ્યોગમાં ઇન્ડસ્ટ્રીમાં જે બીજી કંપની હોય તેના વર્કિંગ કેપિટલ સાયકલ, હા, એટલે કાર્યશીલ મૂડીનું ચક્ર કે કાર્યશીલ મૂડીનું ઉથલો, એનો ગાળો, એની મુદત, હે, એ આપણને આપેલી છે બીજી કંપનીની, પોતાની નહીં, હે ને, બીજી કંપનીનો આ આંકડાઓ આપેલા છે, 20 દિવસ, 15 દિવસ, 40 દિવસ, 60 દિવસ, 40 દિવસ અને ટોટલ નેટ છે 95 દિવસ, બરાબર. તો એ બીજી કંપનીનું આપેલું. પછી શું કહે છે એ લોકો, યુઝિંગ ધ ફોલોઈંગ ડેટા કેલ્ક્યુલેટ ધ કરંટ વર્કિંગ કેપિટલ સાયકલ ફોર એબીસી લિમિટેડ. હવે એબીસી લિમિટેડનું પોતાનું આપણે શોધવાનું છે એન્ડ બ્રીફલી કમેન્ટ ઓન ઇટ, અને પછી આપણે એના માટે કમેન્ટ કરવાની છે, ક્લિયર. ચલો હવે આપણે જોઈએ, પહેલું શું છે, સેલ્સ ઓલ ક્રેડિટ. સેલ્સ છે તે પૂરેપૂરું ઉધાર છે આપણને આપી દીધું છે, બરાબર છે, પૂરેપૂરું ઉધાર વેચાણ છે. એટલે આપણે ઉધાર વેચાણવાળું ક્યાં ક્યાં કામ લાગશે, સેલ્સ એક તો અહીંયા ઉઘરાણીની મુદતમાં કામ લાગશે, ત્યાં લખી દઈએ કેટલું છે, 6000, બરાબર. પછી કોસ્ટ ઓફ પ્રોડક્શન, એ ક્યાં કામ લાગશે, કોસ્ટ ઓફ પ્રોડક્શન ઉત્પાદન પડતર એટલે અર્થ તૈયાર માલમાં કામ લાગશે, તો આપણે લખી દઈએ છેદમાં 4200. પછી પરચેઝ ઓલ ક્રેડિટ, એ ક્યાં કામ લાગશે, એ બે જગ્યાએ કામ લાગશે, એક તો ચૂકવણીની મુદતમાં કામ લાગશે, પૂરેપૂરું ઉધાર ખરીદી છે, અને બીજું ક્યાં કામ લાગશે, વપરાયેલ કાચા માલની પડતરમાં, એ બી પરચેઝ જ કહેવાય ને, કારણ કે આપણને શરૂઆતનો કે આખરનો સ્ટોક નથી આપેલો, હા, એટલે પરચેઝ જ આવી જશે ને, શરૂઆતનો અને આખરનો ઝીરો માની લો અથવા તો આમાં એવરેજ આપેલી હોય તે માની લો, એટલે એ શું થઈ જશે, કાચા વપરાયેલ કાચા માલની પડતર એ જ આપણી પરચેસ થઈ જશે 1200. પછી એવરેજ રો મટીરિયલ સ્ટોક, સરેરાશ કાચા માલનો સ્ટોક કેટલો આપેલો છે, 190, એટલે અહીંયા લખી દેવું. પછી એવરેજ વર્ક ઇન પ્રોગ્રેસ, એવરેજ વર્ક ઇન પ્રોગ્રેસ
अरे पहलू रॉ मटेरियल छे, सॉरी, एटले काचा माल नो, एटले अहीं आवशे। पछी एवरेज वर्क इन प्रोग्रेस एटले 170 अहीं आवशे। पछी एवरेज फिनिश गुड स्टॉक, फिनिश गुड तैयार मालनो स्टॉक एटले 360 अहीं आवशे। पछी एवरेज क्रेडिटर्स, क्रेडिटर्स एटले लेणदारो, एटले क्यां आवशे 150 अहीं आवशे। અને એવરેજ ડેપ્ટર્સ એટલે 700 એ અહીંયા આવશે। હવે અહીંયા વેચેલ માલની પડતર આપણી પાસે નથી, વેચેલ માલની પડતર નથી તો એ શું લેશું આપણે? ઉત્પાદન પડતરને જ વેચેલ માલની પડતર લઈ લઈશું। ઓકે, તો ઉત્પાદન પડતર કેટલી છે? 4200 એ જ આપણે વેચેલ માલની પડતર લઈશું। હવે ગુણ્યા કેટલા કરવાના છે? કોઈ દિવસો આપેલા છે? 360 કે એવું કંઈ નથી તો આપણે 365 લઈશું। હા, અને પેલી આગળની માહિતી છે તે દિવસોમાં છે એટલે 365 લઈશું, બરાબર છે? આગળની માહિતી જે બીજી કંપનીની આપેલી છે મહિનામાં હોતે તો અહીંયા આપણે 12 લેતે, હે, આગળ બીજી જેની સાથે આપણે કમ્પેર કરવાનું છે તે વીકમાં અઠવાડિયામાં હોતે તો આપણે અહીંયા 52 લેતે, ક્લિયર? આટલું ચલો જોઈએ, આંકડા શોધીએ, ચલો ગણતરી કરીને ફટાફટ મને આપતા જાઓ કેલ્સીથી। ફિફ્ટી એટ, ચલો નેક્સ્ટ। પછી ઓકે, ચલો સરવાળો કરો અને આ બાદ કરવાનું છે। થઈ ગયો, હવે બીજી કંપનીની સાથે સરખાવીએ તો એનો વર્ક પહેલું છે 20, પછી 15, પછી 40, પછી 60, પછી પાછું અહીંયા 40, અને નેટ આવ્યું છે એનું 95। તો પહેલી વાત તો ઓલ ઓવર જોઈએ તો આપણી કંપનીની પરિસ્થિતિ બીજી કંપની કરતાં કેવી છે? આપણી કંપનીની નહીં સારી નથી ને, બીજી કંપનીની 95 ડેઝ છે ને આપણું 101 ડેઝ છે, તો આપણી પરિસ્થિતિ કઈ રીતે કે સારી કહેવાય? નબળી છે ને આપણી। હા, ટોટલ ઓલ ઓવર જોઈએ તો આપણી કંપનીની પરિસ્થિતિ બીજી કંપની કરતાં વર્કિંગ કેપિટલની દ્રષ્ટિએ જોવા જઈએ તો નબળી છે, કેમ કે એ લોકો 95 દિવસ લગાડે છે, જ્યારે આપણને કાચા માલથી શરૂ કરીને માલ વેચાય અને પૈસા આપણા હાથમાં પાછા આવે ત્યાં સુધી 101 દિવસ લાગી જાય છે, બરાબર છે? તો એ કઈ જગ્યાએ કમી પડે છે એ આપણે જોઈએ, તો 1x1 એક એકની અંદર જોઈએ તો પહેલાં તો અહીંયા આપણે ટોટલ કરીએ, અહીં કેટલો આવશે? 135, ઓકે ચલો હવે આપણે 1x1 કમ્પેર કરીએ તો પહેલું કાચા માલના સંગ્રહનો મુદત કેટલી છે? 58 ને પહેલાં લોકોની 20 છે, તો સૌથી પહેલાં તો આપણને કાચા માલને તૈયાર માલમાં કન્વર્ટ કરવા, કાચા માલને દાખલ કરવામાં જ સૌથી વધારે સમય લાગે છે। કાચો માલ તો આપણે વધારે ખરીદી લઈએ છીએ પણ એને દાખલ કરવામાં જ વધારે સમય લાગે છે, એ જો 20 દિવસ જેટલો થઈ જાય તો આપણું ટોટલ 101 નહીં 95 નહીં ખૂબ જ ઓછું થઈ જાય, કારણ કે બાકી બધામાં તો આપણે કવર કરી શકીએ એમ છીએ। સૌથી વધારે નબળી પરિસ્થિતિ કાચા માલને મશીનની અંદર દાખલ કરવા એટલે કામ શરૂ કરવામાં જ વધારે સમય લાગી જાય છે, એના ઘણા કારણો હોઈ શકે, ઘણી વાર એવું થતું હોય કે એકસાથે જથ્થાબંધમાં માલ મળતો હોય તો આપણે કાચો માલ રાખી મૂકીએ, હા, ઘણી વાર બીજા કામ ચાલુ હોવાને કારણે કાચો માલ રાખી મૂકવો પડતો હોય, બરાબર, તો એ આપણે ઘટાડી શકીએ કે જેથી કરીને આપણે ઓલ ઓવર ડેઝ વધારી શકાય, હા ને? અર્ધતૈયાર માલના રાખવાના ગાળા તો બંનેમાં સેમ જ છે, એટલે ઉત્પાદન કરવામાં તો બંનેને સેમ સમય લાગે છે,
તૈયાર માલના સંગ્રહની વાત કરીએ તો એ લોકોનો 40 છે, આપણો 31 છે. આનું કારણ શું હોઈ શકે? એ લોકોનો જેવો માલ તૈયાર થાય છે પછી વેચવામાં ટાઈમ લાગે છે, જ્યારે આપણો માલ જલ્દી વેચાઈ જાય છે 31 દિવસમાં, એ લોકોને 40 દિવસ લાગે છે. આ જગ્યાએ આપણે પોઝિટિવિટી છે. અચ્છા, દેવાદાર ગુણોત્તરની વાત કરીએ તો એ લોકોને ઉઘરાણી કરવામાં 60 દિવસ લાગે છે, જ્યારે આપણે એ બી આપણી સારી પરિસ્થિતિ છે. ખાલી ફર્સ્ટ જે કાચા માલના સંગ્રહની વાત કરીએ તો એમાં આપણે વધારે સમય લાગે છે. એટલે અચ્છા, લાસ્ટ લેણદાર ગુણોત્તર, આમાં મને કહેશો કોની પરિસ્થિતિ સારી છે, આપણી કે એમની? વેરી ગુડ. કેમ કે એ લોકોએ જ્યારે ઉધાર માલ ખરીદે છે તો લેણદારોને 40 દિવસમાં પૈસા પાછા આપી દેવા પડે, જ્યારે આપણી માર્કેટમાં વેલ્યુ એવી છે કે 40ની જગ્યાએ 46 દિવસની ક્રેડિટ આપણને મળે છે. તો સારી કહેવાય ને વાત? તો આ રીતે તમે એને શું કહેવાય, વિશ્લેષણ કરી શકો. ઠીક છે, ચાલો. સવાલ શું છે? ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ કલેક્ટેડ ફ્રોમ ધ રેકોર્ડ ઓફ સુંદર મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ફોર ધ યર 2008. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ એટલે વેચેલ માલની પડતર કેટલી આપેલી છે? આપણે લખતા જ જઈએ બરાબર, એટલે સમય બચે. વેચેલ માલની પડતર કેટલી આપેલી છે? 8 લાખ. અને આ વખતે વેચેલ માલની પડતર આપેલી છે, સારું કહેવાય. કોસ્ટ ઓફ પ્રોડક્શન એ પણ આપેલું છે. ક્યાં આવશે? અર્થ તૈયાર માલમાં. કોસ્ટ ઓફ પ્રોડક્શન 5 લાખ. પછી રો મટીરિયલ કન્ઝ્યુમ ડ્યુરિંગ ધ યર, કન્ઝ્યુમ્ડ એટલે વપરાયેલ કાચો માલ, 6 લાખ. જો અહીંયા છે ને શરૂઆતનો સ્ટોક ને છેવટનો નથી, એટલે આપણે ડાયરેક્ટ લખીએ છીએ, નહીં તો આપણે શોધવું પડે. રો મટીરિયલ કન્ઝ્યુમ ડ્યુરિંગ ધ યર, એવરેજ ફિનિશ્ડ ગુડ્સ, ફિનિશ્ડ એટલે તૈયાર માલ, 40,000. પછી એવરેજ વર્ક ઇન પ્રોગ્રેસ એટલે અર્ધ તૈયાર માલ, ચાલુ કામ કહી શકાય એને. પછી એવરેજ રો મટીરિયલ 50,000. પછી ડેપ્ટર કલેક્શન પીરિયડ આપણને ડાયરેક્ટ જ આપી દીધો છે, ડેપ્ટર્સ કલેક્શન પીરિયડ, ઉઘરાણીની મુદત 45 દિવસ. અને ક્રેડિટર્સ પેમેન્ટ પીરિયડ પણ ડાયરેક્ટ જ આપી દીધેલું છે, એ આપણે ગણવું નહીં પડશે, 30 ડેઝ. અને ફાઇન્ડ આઉટ ધ ઓપરેટિંગ સાયકલ, હાઉ મેની ઓપરેટિંગ સાયકલ ડઝ ધ ફર્મ હેવ ઇન અ યર, યર ઇઝ 36 ડેઝ. ચલો 36 ડેઝ લખો, જો અહીંયા 365ની જગ્યાએ, અને મને કેલ્ક્યુલેટ કરીને આપો ફટાફટ. પહેલામાં 30, બીજામાં 22, પછી ત્રીજામાં 18. ચારે નો સરવાળો કરો, 45 પણ ઉમેરવાના ને? હા, અરે 85 કેટલા આવે છે નેટ? 85 આવે છે ચોખ્ખું. હવે વર્ષની અંદર આવા કેટલા બનશે, એટલે કે ઉથલો કેટલો થશે, કાર્યશીલ મૂડીનો ઉથલો? ત્રણસો સાઠ દિવસ છે ને, અને ભાગ્યા 85 કેટલો થશે ટર્નઓવર? જલંધર 4.23 વખત, એટલે કે 4 વખત. ક્લિયર? ચાલો, શું કહે છે? સત્યમ સુંદરમ લિમિટેડ ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ, ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ ફોર ધ યર એન્ડ ડેટ 31 ડિસેમ્બર 2008 આર ગીવન બિલો. જો 31 ડિસેમ્બરે પૂરું થાય છે, ધ્યાન આપજો.
यू आर रिक्वायर्ड टू कैलक्युलेट द वर्किंग कैपिटल रिक्वायरमेंट अंडर द ऑपरेटिंग साइकिल मेथड. चलो, ट्रेडिंग एंड प्रॉफिट एंड लॉस अकाउंट फॉर द ईयर एंडेड 31 December 2008 पर्टिक्युलर. ओके, पहलू आपने वाँचीए तो ओपनिंग स्टॉक आपेलो छे, तो ओपनिंग स्टॉक में त्रण छे, रॉ मटेरियल, वर्क इन प्रोग्रेस अने फिनिश गुड्स. बराबर छे, एटले के काचो माल, अर्धतैयार माल अने तैयार माल. ए रीते छेवटनो स्टॉक पण आपेलो हशे, काचो माल, अर्धतैयार माल ने तैयार माल. तो आना परथी पहला तो आपणे सरेराश स्टॉक शोधी काढ़ीए त्रणे त्रणनो. बोलो, सरेराश स्टॉक शोधी काढ़ीए. तो जुओ, जे काचा मालनो तो शरूआतनो स्टॉक केटलो छे, 10,000. छेवटनो स्टॉक केटलो छे, 11,000. मळ्यो 10,000 અને 11,000 નો સરવાળો કરીને ભાગ્યા 2 કરો જોઈએ. એ હું અહીંયા સૂત્રમાં લખી દઉં, કિંમત મૂકી દઉં, 10,500. બોલો, યસ ઓર નો લખાઈને. પછી વર્ક ઇન પ્રોગ્રેસ એટલે કાચા અર્ધ તૈયાર માલનો સ્ટોક, શરૂઆતનો અને છેવટનો આપેલો છે, સરવાળો કરીને ભાગ્યા 2 કરો જોઈએ. કેટલો આવે છે મને કહો, 30,250 આવે છે. બરાબર ને કાજલ? ફિનિશ ગુડ્સનું કેટલું આવે છે જુઓ જોઈએ, 5,000 અને 8,500. તૈયાર માલનું કેટલું આવે છે, 6,750 આવે છે. ઓકે, તો જો ત્રણે ત્રણે ત્રણની સરેરાશ મળી ગયું ને આપણને. ચલો, હવે આપણે બાકીની રકમ વાંચી લઈએ. ક્રેડિટ પરચેઝ આપેલું છે, ઉધાર ખરીદી આપેલી છે, તો ઉધાર ખરીદી આપણે ક્યાં જોઈશે, ઉધાર ખરીદી આપણે ક્યાં જોઈશે, ચૂકવણીની મુદતમાં. તો એ પણ આપણે લખી દઈએ, જે બેઠી રકમ મળે છે તે 35,000. પછી વેજીસ એન્ડ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ, એ આપણને કામ લાગશે, હે ને. પછી ગ્રોસ પ્રોફિટ નું કઈ જરૂર નહીં પડે. ક્રેડિટ સેલ્સ, ઉધાર વેચાણ, એ આપણને ક્યાં કામ લાગશે, ઉઘરાણીની મુદતમાં. 1,00,000. પછી ક્લોઝિંગ સ્ટોક એ તો આવી ગયો. ત્યાર પછી એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ છે, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ, એ બધું કામ લાગવાનું જ છે આપણને. ઓકે, કરું છું. ઓકે, તો આ આપણને મળી ગયું. હવે બે ત્રણ વસ્તુ હજુ શોધવાની બાકી છે, તો આપણે કઈ રીતે થશે એ જોઈ લઈએ. હજુ આપણે રકમમાં છેલ્લે નીચે આપણે પાકું સર્વે પણ આપેલું છે, શેર કેપિટલ છે, પ્રોફિટ એન્ડ લોસ છે, ક્રેડિટર્સ છે. શેર કેપિટલ ને પ્રોફિટ લોસ તો કામ નહીં આવે, ક્રેડિટર્સ કામ આવશે, એટલે કે લેણદારો. પણ લેણદાર આપણે સરેરાશ જોઈએ, હે ને. કઈ કઈ જો સરેરાશમાં તમને આ છેવટના પાકા સર્વેમાં આપેલા તે કયા હોય, પાકા સર્વેમાં આપેલા હોય તે કયા હોય? હેલો, પાકા શ્રેમાં છેવટનો સ્ટોક, છેવટના ક્રેડિટર્સ આપેલા હોય. તો આપણે શરૂઆતના આપેલા હોય જો તમને અલગથી, તો તમારે સરેરાશ કાઢવાની નહીં, તો જે છેલ્લે છેવટના હોય તે બેઠા મૂકી દેવાના. બરાબર, તો પછી સરેરાશ કાઢવાની જરૂર નથી. ઓકે, તો અહીંયા ક્રેડિટર્સ આપેલા છે, જો શરૂઆતના નહીં આપેલા હશે તો એને જ આપણે સરેરાશમાં મૂકી દઈશું. બરાબર છે. પછી ફિક્સ એસેટ છે, એનું કંઈ કામ નથી. ક્લોઝિંગ સ્ટોક તો આપણને પહેલાં ઉપર બી આપેલો છે, તો વેપારમાં. અને ડેપ્ટર્સનો પણ ક્લોઝિંગ આપેલું છે, દેવાદાર. તો દેવાદારની છેવટનો આપેલા છે. ઓકે, જો શરૂઆતના નહીં આપેલા હોય તો આ જ લઈ લેવાના, નહીં તો શરૂઆતના સાથે આપણે સરેરાશ કાઢવાની. અને કેશ એન્ડ બેંક છે, નીચે એક વાક્ય આપેલું છે, ઓપનિંગ ડેપ્ટર્સ એટલે કે શરૂઆતના દેવાદારો, એક્સક્લુડિંગ પ્રોફિટ એલિમેન્ટ, એનું કંઈ કામ નથી. એન્ડ ઓપનિંગ ક્રેડિટર્સ વર 6,500 એન્ડ 5,000 રિસ્પેક્ટિવલી, એટલે કે અનુક્રમે. બરાબર છે, એટલે શરૂઆતના દેવાદારો કેટલા છે, 6,500, અને છેવટના દેવાદારો કેટલા છે, 30,000. બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો જોઈએ, એટલે સરેરાશ દેવાદારો મળી જશે, સરેરાશ વેપારી
लेणा मळी जशे 30,000 प्लस 6,500 એટલે 36,500 ભાગ્યા 2 એટલે 1,850 આવશે. બોલો યસ ઓર નો. ઓકે, ત્યાર પછી લેણદારની વાત કરીએ તો 10,000 છેવટના અને શરૂઆતના 5,000 હે ને, તો 10 ને 5 15 15 ના અડધા 7,500, એમ આઈ રાઈટ? ઓકે ચલો, હવે અહીંયા ઉપર ત્રણ વસ્તુ શોધવાની બાકી છે, ત્રણ વસ્તુ શોધવાની બાકી છે. તો એ ત્રણ વસ્તુ કઈ રીતે શોધશું? પહેલું છે વપરાયેલ કાચા માલની પડતર. ચલો, વપરાયેલ કાચા માલની પડતર કઈ રીતે શોધશું? તો આપણે ઉપર હું થોડી ગણતરી બતાવી દઉં. વપરાયેલ કાચા માલની પડતર, બરાબર કાચા માલનો શરૂનો સ્ટોક, પ્લસ કાચા માલની ખરીદી, માઇનસ કાચા માલનો છેવટનો સ્ટોક. અને કોઈક બીજા ખર્ચા હોય, કાચા માલની ખરીદીના ખર્ચા તો એ પ્લસ કરવાના, કાચા માલની ખરીદીના ખર્ચા હોય તો, હે બીજા નહીં, મજૂરી ને બધા નહીં. તો કઈ રીતે આવશે આનો જવાબ? તો કાચા માલનો શરૂઆતનો સ્ટોક કેટલો છે? 10,000. ચલો, પ્લસ ખરીદી કેટલી છે? પરચેસ જુઓ જોઈએ, ક્રેડિટ પરચેસ છે ને, કેશ પરચેસ નથી ને? નથી. એટલે 35,000 અને ખરીદીના કોઈ ખર્ચા અલગથી આપેલા નથી. એટલે કાચા માલનો છેવટનો સ્ટોક કેટલો છે? 11,000. ચલો જો મને જવાબ કહો જોઈએ. ચોત્રીસ હજાર, વેરી ગુડ. એ આપણે ક્યાં મૂકશું? પહેલા સૂત્રમાં, બરાબર. ચલો, પછી બીજા સૂત્રમાં શું મૂકવાનું છે? ઉત્પાદન પડતર. ઉત્પાદન પડતર એટલે, ઉત્પાદન પડતર એટલે કે વપરાયેલ કાચા માલની પડતર તો લેવાની જ. એની અંદર આપણે પ્લસ, હા, કારખાના ખર્ચા, વેરી ગુડ. કારખાના ખર્ચા, કારખાના અને ઓફિસ ખર્ચા બંને લઈ લેવાના. કારખાના ખર્ચા અને ઓફિસ ખર્ચા, વહીવટી ખર્ચા, બરાબર છે. પ્લસ શરૂનો સ્ટોક કયો? તો કે અર્ધ તૈયાર માલનો શરૂનો સ્ટોક. અને માઇનસ અર્ધ તૈયાર માલનો આખરનો સ્ટોક, એ તો લેવાનો જ, બરાબર. ચાલો, તો શું કરશું? વપરાયેલ કાચા માલની પડતર આપણી પાસે 34,000 મળી, પ્લસ કારખાનાના ખર્ચા આપણને એડમિનિસ્ટ્રેશન વેજીસ એન્ડ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આપેલા છે. આમાં વેજીસ એન્ડ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આપેલા છે. બોલો કેટલા આવશે? 15,000 પ્લસ વહીવટી ખર્ચા. વહીવટી ખર્ચા, બોલો વહીવટી ખર્ચા કેટલા છે? 15,000. એ બી 15,000 છે ને? પ્લસ અર્ધ તૈયાર માલનો શરૂનો સ્ટોક 30,000 અને માઇનસ અર્ધ તૈયાર માલનો આખરનો સ્ટોક 30,500. ચલો, આ ગણતરી કરીને કહો જોઈએ કેટલા આવે છે. ત્રેસઠ પાંચસો. ક્યાં લખશું આપણે? બીજા સૂત્રમાં. ચલો, ત્યાર પછી તૈયાર વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર એટલે ઉત્પાદન પડતર તો ખરી જ, પ્લસ વેચાણ ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, પ્લસ તૈયાર માલનો શરૂનો સ્ટોક, માઇનસ તૈયાર માલનો આખરનો સ્ટોક. બોલો જોઈએ, ઉત્પાદન પડતર કેટલી છે? 63,500 પ્લસ વેચાણ વિતરણ ખર્ચા 10,000. 10,000 છે ને? શરૂઆતનો સ્ટોક તૈયાર માલનો 5,000. આખું લખવાનું હોય તમારે, તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક કેટલો છે? 8,500. જો આનું પત્રક બનાવી દો ને તો બી થઈ જાય. એક પત્રક બનાવી દો ને, કાલે મેં તમને બતાવેલું એ પ્રમાણે 8,500 છે, સોરી. તો પત્રક બનાવી દો તો પણ ચાલે.
ओके, तो એમાં બધું જ મળી જાય તમને પહેલેથી આવી રીતે આપેલું છે, પત્રક બનાવી દેવાનું. ચલો સરવાળો બાદબાકી કરો જોઈએ. 63,500 પ્લસ 10,000 પ્લસ 5,000 માઇનસ 8,500 60,000. ઓકે, અને આપણે ક્યાં મૂકશો? ત્રીજા સૂત્રમાં. ચલો હવે દિવસોની સંખ્યા, દિવસો મહિના એવું કંઈ કીધું નથી એટલે આપણે 365 લઈ લઈએ, બરાબર. ચલો 365 વડે ગુણીશું એટલે 70,000 આવે છે. 70 આવે છે ને? ઓકે 70,000. ચલો તો મને ગણતરી કરીને ઝડપથી આપો. એક શિવ પહેલું ગણો, કાજલ બીજું ગણો, શિવ ત્રીજું ગણો, કાજલ ચોથું ગણો અને શિવ પાંચમું ગણો. ચલો કાચા માલનો વપરાશનો ગાળો. હેલો, એકસો તેર. પછી કાજલ 134. પછી સેવ 35. પછી કાજલ 65 કરી દઉં, બરાબર. દિવસો છે એટલે 64.67 ને? અચ્છા 67. ઓકે ઓકે, ચલો ત્યાર પછી સેવ. કાજલ તમે આનો સરવાળો કરો, કાજલ તમે આનો સરવાળો કરો. ત્રણસો 49 માંથી 78 બાદ કરો. ચલો આ તમારો જવાબ આવી ગયો, ક્લિયર. બીજું કંઈ નથી કીધું ને એની અંદર, કેપિટલ રિક્વાયરમેન્ટ અંડર ઓપરેટિંગ સાયકલ મેથડ.